નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ. જોઈએ આજના મહત્વના સમાચાર. મહેસાણાથી અમારા સંવાદદાતા રણજીતસિંહ વાઘેલા સાથે. જોટાણા ગામના પૂર્વ સરપંચ બદ્રીભાઈ પટેલ ઉપર હુમલાનો મામલો. વહેલી સવારે પૂર્વ સરપંચ બદ્રીભાઈ પટેલ ઉપર 15 જાન્યુઆરીએ થયો હુમલો. બુરખો પહેરી અજાણ્યા શખ્સે હુમલો કર્યો હોવાની નોંધાઈ હતી ફરિયાદ. મહેસાણા એલસીબીએ હુમલો કરનાર શખ્સને શોધી કાઢ્યો. ગ્રામ પંચાયતના બોર ઓપરેટર ધર્મેન્દ્રસિંહ ઉર્ફે યમરાજ ઝાલાએ કર્યો હતો હુમલો. નાણાંની લેવડદેવડ મામલે બંને વચ્ચે ચાલતી હતી માથાકૂટ. આ માથાકૂટમાં બદ્રીભાઈ પટેલને પાઠ ભણાવવા કર્યો હતો હુમલો. ઓળખ ન થાય તે માટે બુરખો પહેરી કર્યો હતો હુમલો. મહેસાણા એલસીબી પીઆઈએસ નીનામા અને તેમની ટીમે ગણતરીના દિવસોમાં આરોપીને પકડી લીધો. બ્યુરો રિપોર્ટ એચબીએન ટીવી ન્યૂઝ, રમેશ સત્યની સાથે. સર, આ શું બનાવ હતો અને પોલીસે શું કાર્યવાહી કરી? ગઈ 15 તારીખે મહેસાણા જિલ્લાના જોટાણા ગામમાં બદ્રીભાઈ પટેલ પોતાનું પાર્લર ચલાવે છે. સવારે વહેલા 5:30 વાગે ઉઠીને પાર્લર ખોલતા હતા. એ દરમિયાન એક અજાણ્યા વ્યક્તિ જે બુરખો પહેરીને આવેલો હતો એણે ધોકાથી બદ્રીભાઈને માર્યા હતા. આ બાબતની ગંભીરતાને જોઈને આ અજાણ્યો ઈસમ કોણ છે એને શોધી કાઢવા માટે મહેસાણા એલસીબીએ રાત દિવસ એક કરી 24 કલાકની અંદર આરોપીને શોધી કાઢેલ છે. આરોપી જોટાણા ગામનો જ ધર્મસિંહ ઉર્ફે ભૈલુ ઝાલા છે. એ પોતે મિનરલ વોટરનો બિઝનેસ કરતો હતો પહેલાં, અત્યારે પંચાયતના બોર્ડના ઓપરેટર તરીકે કામ કરે છે. એ જ્યારે મિનરલ વોટરનો બિઝનેસ કરતો હતો ત્યારે એને મિનરલ વોટરના પૈસા આ પાર્લરવાળા બદ્રીભાઈ પાસેથી લેવાના બાકી હતા. એ વારંવાર પૈસાની માગણી કરતો હતો પણ બદ્રીભાઈ એને પૈસા આપતા નહોતા અને એના કહેવા મુજબ બદ્રીભાઈ એની સાથે ખરાબ વર્તન કરતા હતા, એને ધંધો બંધ કરાવી દેવાની ધમકીઓ આપતા હતા અને એની સાથે ઝઘડો થતો હતો. એકાદ વખત પંચાયતમાં પણ જાહેરમાં એને ધમકાવેલો. તો આ બાબતનો ખ્યાલ રાખી અને બદ્રીભાઈને પાઠ ભણવા માટે એને આ કૃત્ય કરેલ છે. પોલીસે આરોપીને ઝડપી પાડેલ છે. આરોપી સાથે બીજું કોઈ સંડોવાયેલ છે કેમ, આરોપીના સપોર્ટમાં બીજું કોઈ છે કે કેમ વગેરે તમામ પાસાને અત્યારે પોલીસે તપાસ હાથ ધરેલી છે. આરોપીનો ઈરાદો શું હતો? આરોપીનો ઈરાદો ફક્ત બદ્રીભાઈને પાઠ ભણાવવાનો હતો. જેના પૈસા નહોતા મળી રહ્યા એટલા માટે એને ગુસ્સો હતો તો કે હું એમને સીધા કરું. બદ્રીભાઈ પોતે 65 વર્ષથી ઉપરની ઉંમરના છે અને વહેલી સવારે એકલા પાર્લર ખોલતા હતા ત્યારે બનાવ બનેલ હતો. બનાવની ગંભીરતાને ધ્યાને લઈ કેટલાક લોકો બનાવને બીજી રીતે ડાયવર્ટ કરવાનો પણ પ્રયત્ન થયેલો. આ તમામ બાબતોને ધ્યાને લઈ અને પોલીસે ખૂબ ઊંડાણપૂર્વક તપાસ કરી ઝડપથી આ ગુનો શોધી કાઢ્યો છે.